હાલો પ્રિયંશ, આજે આપણે બનાવીશું કાંદા પૌવા. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. કાંદા પૌવા બનાવવા માટે અહીંયા મેં જાડા પૌવા આવે ને એ લીધા છે. આપણે જે નોર્મલ પૌવા બનાવતા હોય ને એ જ પૌવા લેવાના છે. તો આ મેં 2 કપ ચોખાના પૌવા લીધા છે. તો અહીંયા મેં 2 નંગ મોટી ડુંગળી લીધી છે, એને આ રીતના કાપીને લીધી છે. 2 નંગ મોટા મરચાંને આ રીતના કાપીને લીધા છે. થોડાક આ મીઠા લીમડાના પાન લીધા છે. 1 લીંબુનો રસ લીધો છે. 1/2 વાટકી આ કાચા સીંગદાણા લીધા છે. 1/2 કા કોથમીર લીધી છે. તો પહેલા આપણે પૌવાને ધોઈ લઈએ. તો પૌવાને ધોવા માટે આ રીતના જારીવાળું કે કાણાવાળું વાસણ લેવાનું. નીચે આ રીતના વાસણ રાખીને ઉપર આ રીતના રાખી દેવાનું. હવે આમાં આપણે પૌવા નાખી દઈશું. આ રીતના આપણે ઉપર પાણી નાખીને આ રીતના ધોવાના છે. તો આ રીતના આપણે પાણી નાખીને ધોઈ લઈશું. આ રીતના એટલે પૌવા સરસ પલળી જાય છે. આ રીતના આપણે પાણી નાખીને કોરા ન રહે એ રીતના ધોઈ લેવાના. તો આ પૌવા સરસ રીતના ધોઈ લીધા છે. હવે તેને કોરા થવા રાખી દઈશું. તો આ 5-10 મિનિટમાં આ પૌવા સરસ રીતના થઈ જાય છે કોરા. આ રીતના તો કોરા થઈ જાય એટલે આ રીતના એકદમ છૂટા છૂટા થઈ જાય છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. તો આ ગેસ ઉપર પેન રાખ્યું છે. તો આમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખી દઈશું. તેલને હવે ગરમ થવા દઈશું. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં સીંગદાણા નાખીને તળી લઈએ. તો આ સીંગદાણા તળાઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લઈએ. હવે તેમાં 1/2 ચમચી રાઈ નાખશું. રાઈ ફૂટી જાય પછી તેમાં થોડી ઘીંગ નાખશું. હવે તેમાં કાપેલી ડુંગળી નાખી દઈશું. પછી તેમાં કાપેલા લીલા મરચાં નાખી દઈશું. હવે આને થોડીક વાર આપણે ચડવા દઈશું. હવે આ ડુંગળીની થોડુંક ચડી જાય પછી તેમાં મીઠા લીમડાના પાન નાખશું. આ ઉપરથી મીઠા લીમડાના પાન નાખવાથી પાનનો કલર એવો ને એવો લીલો ઝરવાઈ રહેશે. હવે તેમાં 1/2 ચમચી હળદર નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈએ. ગેસ આપણો ધીમો કરી નાખશું. હવે તેમાં પૌવા નાખી દઈશું. પછી તેની ઉપર આ રીતના લીંબુનો રસ નાખી દઈશું. હવે આ રીતના હળવા હાથે સરસ રીતના મિક્સ કરી લઈશું. તો આ રીતના સરસ રીતના મિક્સ કરી લેવાનું બધું. હવે તેમાં ઉપરથી કોથમીર નાખીને મિક્સ કરી લઈશું. પછી આ દાણા તરીને રાખ્યા હતા તેને આપણે નાખી દઈશું એમાં. હવે સારી રીતના મિક્સ કરી લઈએ. તો આ કાંદા પૌવા હવે બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને નીચે ઉતારી લઈશું. હવે આને આપણે સર્વ કરી લઈશું.
તો તૈયાર છે આપણા કાંદા પૌવા. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.